નમસ્કાર, નિર્માણ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. પહેલા એપિસોડમાં બાપુનગરની ખૂબ જ ખ્યાતનામ હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ કેન્દ્રની ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓની વચ્ચે એક મહિલા સુરક્ષાને લગતી માહિતી આપવાનો પ્રયાસ થયો હતો. થોડાક સવાલ જવાબ થયા હતા, જેમાં રૂજાન ખંબાતાજી સામાજિક કાર્યકર છે અને એ જ રીતે સોનલ જોશી પટેલ જેઓ મહિલા એડવોકેટ છે, બંને સાથે આપણે એક નાનકડી વાત કરી, સંવાદ કર્યો. મહિલાઓ કેટલી સુરક્ષિત? ઘણા બધા કાયદાઓ ઘડાય છે, ઘણી બધી હવે એપ્લિકેશન્સ આપવામાં આવી છે, જે વાત કરી 1091, પરંતુ એનાથી શું માત્ર મહિલા સુરક્ષિત બની જશે? મહિલા સુરક્ષિત થવાનો પ્રયાસ સૌથી પહેલાં મહિલાએ પોતે પોતાનાથી કરવાનો છે, એને હિંમત બતાવવાની છે. અને આ અંગે આપના મનમાં ઉઠતા કોઈ પણ સવાલ આપ સીધા પૂછી શકો છો. મહેમાનોને રૂજાનજી અને સોનલજી આપને માર્ગદર્શન આપશે. મારું નામ ભૂતિપાલી છે, હું આ કોલેજમાં FY BCOMમાં ભણું છું. મહિલાઓને કાયદાકીય રીતે કઈ કઈ સુવિધા મળે છે, કયા કયા કાયદા છે કે જે તેની સુરક્ષા માટે યુઝ કરી શકે છે? મહિલાઓ માટે બધા જ કાયદા છે, એવું નથી કે કાયદામાં જોગવાઈઓ નથી. તમને કોઈ ખરાબ નજરે જોવે અથવા તો તમને એકી ટસે જોવું કે તમને તમારો દુપટ્ટો પકડવો, તમારો પીછો કરવો, એના માટે કાયદામાં જોગવાઈ છે. એના માટે તમારે આગળ વધીને પોલીસ સ્ટેશન જવું પડશે અને કાં તો તમે 1091ની અંદર પણ બે વસ્તુની નવી જોગવાઈ હમણાં 9 ઓક્ટોબરથી એડ કરવામાં આવી છે. તમારી ઓળખાણ પણ ગુપ્ત રહેશે એની અંદર. તમે ફરિયાદ કરી શકશો અથવા તો તમે જાતે પોલીસ સ્ટેશન નિર્ભયપણે, જ્યાં સુધી તમે મજબૂત નહીં થાઓ, તમે આગળ જઈને સ્ટેપ આગળ લઈ લો ત્યાં સુધી કંઈ નહીં થાય. તમારે તમારો બચાવ કરવાનો છે, સામે જવાનું છે. 3 મહિનાની સજાની જોગવાઈ એમાં છે. કાયદાની અંદર જોગવાઈઓ તો પહેલેથી કરેલી જ છે, પણ એના વિશેની જાણકારી નથી તો તમે આ વિશે તમે તરત જ કોઈ પણ નજીકના પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશનની પણ વ્યવસ્થા છે, ત્યાં જઈને ફરિયાદ કરી શકો છો. 1091 પર તમે કહી શકો છો કે ભાઈ હું આ જગ્યા પર છું, ફોનની વ્યવસ્થા નથી તો નજીકના તમે 4 રસ્તા જાહેર માર્ગ ઉપર તરત જ પહોંચી જાઓ, ત્યાં ટ્રાફિક પોલીસ હશે. તમે એવી રીતે તમે પોતાની જાતને સેફ કરી શકો છો. એવું નથી કે કોઈ ઇન્સિડન્ટ બન્યો છે, તમે ગભરાઈ ગયા છો તો તમે કોઈ પણ જગ્યાએ હાઈડ થવાના જગ્યાએ તમે જાહેરમાં પહોંચી જાઓ અને તમને ત્યાંથી જરૂર હેલ્પ મળી શકશે. એવું નથી કે તમારી પાસે ફોન નથી તો કોઈનો ફોન જૂટવવાની બી તૈયારી રાખો. સપોઝ તમારી પાસે ફોન નથી એવી કન્ડિશનમાં તમને જે હેરાન કરે છે એનો બી ફોન જૂટવી શકો. આજની નારી બળવાન છે, તમે લઈને એના જ ફોન પરથી 1091 કરી શકો છો અથવા તો ઘણી બધી બીજી બી વસ્તુ છે, તમે ડાયલ કરી શકો છો અને તમે હેલ્પ મેળવી શકો છો. થેન્ક યુ. આપણી પાસે અત્યારે હું મંગાવ્યા છે, આપણી પાસે એક કાયદા કાનૂનના ચેકલિસ્ટ છે કે જેમાં નવા જે એન્ટી રેપ લોસ આવ્યા છે કે ભાઈ આવું હોય તો આવું કરવાનું હોય, સિમ્પલ છે ચેકલિસ્ટ. એમાં એક સરસ એક કાયદો છે, 509 કલમ છે કે અગર માની લો કે તમે ક્યાંક જાઓ છો અને કોઈક તમને અશ્લીલ ટીપની છેડતી ગીત ગાય, જાણે કે મેરે સપનો કે ઈરાની કહો આ ગીતું, બરાબર. હવે તમે હસો છો, હું બી હસો છું, પણ આ એટલા માટે કાયદો બનાવવામાં આવ્યો, આ સમજવા જેવી વાત છે, કારણ કે આની આખી રિસર્ચ થઈ કે મેરે સપનો કે રાની કબ આઈ ગીતું ગાવાનું કંઈ ખોટું નથી, બરાબર છે. અને નોર્મલી કોઈ બી ગાય તો આપણે શું કરીએ, હસીને ચાલી જઈએ, બરાબર. આજ સુધી વર્ષોથી આપણે આ કર્યું જ હતું, પણ થયું શું કે જ્યારે આપણે આ કરતા હતા ત્યારે જે ભાઈઓ એટલે જે માણસો છોકરાઓ આ ગીત ગાતા હતા એ લોકોને હિંમત આવતી હતી કે જો એ કરીએ. ઘણી વાર આપણે હસીએ તો એ લોકોને લાગે કે મજા આવી, પણ આપણે હસીએ કે મોહ ગાળો છે. પણ જ્યારે આપણે ચાલી જતા હતા તો છોકરાઓને હિંમત આવીને પછી એ લોકોએ મેરે સપનો કી રાની પછી એ લોકોએ બીજા આડાઓલા ચેન ચાલાટ ચાલુ કર્યા. હવે થયું શું, રિસર્ચ કહે છે કે જ્યારે આ લોકો આવું કરતા હતા, એક છોકરા આવું કરતો હતો તો બીજાને થયું કે જો પેલી ચાલી ગઈ હસી તો બીજાએ બીજી છોકરી પર ટ્રાય કર્યું, ત્રીજાએ ત્રીજી છોકરી પર ટ્રાય કર્યું, એટલે આ લોકોને છોકરાઓને હિંમત આવી. અગેન રિપીટ, એ લોકો મનમાં કોઈ પાપ નહોતા, એ લોકોને ખાલી ગીત ગાઈને છોકરી જોડે ગમત કરી હતી. પણ હવે જેવી જેવી હિંમત આવી એ છોકરાઓ હલી મલી અને ગ્રુપ બન્યું. ગ્રુપમાં હવે એ લોકોએ લેડીઝ રિલેટેડ ટોકો ચાલુ કરી. જ્યારે લેડીઝ રિલેટેડ ટોક ચાલુ કરી ત્યારે હવે એ લોકોને લેડીઝમાં વધારે ઇન્ટરેસ્ટ આડાવલા રીતે આવવા લાગ્યો. પછી આજકાલ યુ નો થેન્ક્સ ટુ ઇન્ટરનેટ, થેન્ક્સ ટુ મોબાઈલ, પેલી આડી અવળી ક્લિપ્સો ફરવા લાગી છે તો એ લોકોએ એ જોવાની ચાલુ કરી. એટલે હવે એ લોકોની જે બુદ્ધિ હતી, જે વિચાર હતા, એ લેડીઝ રિલેટેડ થોડી પેલી લેડીઝ પોઈન્ટમાં વિકૃત થવા લાગી. ગાર્ડનમાં મેં જોયું છે કે છોકરા, આ રિસર્ચ કહે છે કે ગાર્ડનમાં હવે આ છોકરાઓએ જોડે બેસી અને પેલી ક્લિપો જોવાની ચાલુ કરી.
અને હવે પેલો બધા બીજા ખ્યાલ આવ્યા અને એને લીધે આખું આ જે આપણે જે બહેનોની સુરક્ષાની જે વાત કરી છે એના લીધે કરવી પડે છે કે બીકોઝ એ લોકોને હિંમત આવી ગઈ એટલે આપણે આઈ ઓલવેઝ ટોક ઓફ ઝીરો ટોલરન્સ કે જ્યારે આવું થાય છે ત્યારે બહેનોને મહેરબાની છે રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ તમારા પેરેન્ટ્સને યા તમારા ટીચર્સ ઘણી વાર બહેનો દીએ છે પેરેન્ટ્સને જઈને કહેતા કે કદાચ સ્કૂલ મોકલી બંધ કરી દે કે આ એ કરે તમારા ટીચરને કહો ટીચર તમારા મિત્ર છે કે મારી જોડે આવું થાય છે તો ટીચર શું કરશે ટીચર ઠપકો આપશે આપણે કોઈને જેલમાં નથી મૂકી દેવો કોઈનું કેરિયર નથી બગાડવું પણ ટીચર એ લોકોને ઠપકો આપશે કે દીકરા બહેનની રિસ્પેક્ટ કરવાની ડિગ્નિટી રાખવાની જેન્ડર બાયસ ના રાખવાનું જેવી એટલે તમને એ રીતે તમે બી સેફ રહેશો ને ફ્યુચરમાં એ ભાઈનું કેરિયર ના બગડે એ બી સેફ રહેશે એટલે આ રીતે ઘણા કાયદા કાનૂન છે આઈ વિલ ડિસ્કસ મોર એન્ડ ગીવ યુ ધ મોર ડિટેલ્સ થેન્ક યુ